नमस्कार विद्यार्थी मित्रों, आपणे गईकाले आर्टिकल नी 35 गुणनी टेस्ट तमने आपेली ने, तो आशा छे आजे बधानी टेस्ट भराई गई हशे। मात्र सोल्यूशन मोकलवाने बदले आवो आपणे ए उत्तरोने व्यवस्थित समझी पण लईए, जेथी एक वक्त फरीथी आ आर्टिकलना नियमोनुं पुनरावर्तन थई जाय। तो आपणो पहेलो प्रश्न हतो, डेस अर्थ इज राउंड, पृथ्वी गोळ छे। आपणे चर्चा करी ग्या हता अजोड पदार्थोना नाम छे जे पृथ्वीमां युनिक छे, अजोड छे। ए नामनी पूर्वे आपणे आर्टिकल क्यो मूकवानो थतो तो ध, माटे अहींया आर्टिकल मूकुं छुं ध। एक नोंध करजो, वाक्यनी शरूआत छे एटले टी कैपिटल करशुं। बीजो प्रश्न, यू शुड हेल्प डेश नीडी, तमारे जरूरियातमंद लोकोने मदद करवी जोईए। तो अहींया जरूरियातमंद लोकोना समग्र वर्गनी वात छे, कोई एक जरूरियातमंद व्यक्तिनी वात नथी। तो समग्र वर्गनी वात आवे एटले आपणे शीखी गया हता एम आर्टिकल मूकशुं ध। પણ અહીંયા જુઓ, ટી કેપિટલ શું કામ નથી કર્યો? કારણ કે વાક્યની શરૂઆતમાં નથી। ત્રીજો પ્રશ્ન હતો, હી સીમ્સ ટુ બી ડેશ અનલકી। તો અહીંયા હી એટલે તે, મતલબ એક જ વ્યક્તિની વાત છે, અને સીમ્સ મતલબ દેખાય છે, અનલકી એટલે દુર્ભાગ્યશાળી, બદનસીબ। તો કોઈ એક જ વ્યક્તિની વાત એક વચનમાં હોય ત્યારે આપણે આર્ટિકલ શીખી ગયા હતા એ કે એન। પણ અહીંયા જુઓ, અનલકી મતલબ ઉચ્ચારણ ક્યાંથી શરૂ થાય છે? અથી, સ્વરથી। માટે આર્ટિકલ કયો મૂકશું? એન। ચોથો પ્રશ્ન, અહેમદાબાદ ઇઝ ડેશ બિગેસ્ટ સિટી ઇન ગુજરાત। તો સુપરલેટિવ ડિગ્રી, આપણે શીખાતા સર્વશ્રેષ્ઠ છે કોઈ ચોક્કસ વર્ગમાં, કે પછી સર્વોપરિતા ધરાવે છે, તો એ સુપરલેટિવ ડિગ્રી છે। અને સુપરલેટિવ ડિગ્રીના ફોર્મની પૂર્વે આર્ટિકલ મૂકવાનો થાય છે ધ। પાંચમો પ્રશ્ન, આઈ સો ડેશ યુરોપિયન યસ્ટરડે। અહીંયા કોઈ એક યુરોપિયનને મેં ગઈકાલે જોયો છે એવા કહેવાના ભાવાર્થમાં આ વાક્ય રહેલું છે। તો યુરોપિયન ય, અને ય એટલે વ્યંજન, તો એક વચનમાં આર્ટિકલ એ કે એનમાંથી આપણે પસંદ કરવાના થાય છે, પણ વ્યંજનથી ઉચ્ચારણની શરૂઆત થાય છે એટલે આર્ટિકલ કયો મૂકશું? એ। રામુ ઇઝ ડેશ સર્વન્ટ, તો અહીંયા પણ સર્વન્ટ, સ વ્યંજન, માટે આર્ટિકલ એ। જો આ બંને વાક્યો વચ્ચેનો ભેદ સમજવા, અહીંયા આપણે એ જ ટાઈપનું બીજું વાક્ય મૂક્યું છે। અહીંયા સર્વન્ટની પૂર્વે વિશેષણ મૂકેલું છે ઓનેસ્ટ, તો જો વિશેષણ આગળ મૂકેલું હોય તો વિશેષણને અનુરૂપ આર્ટિકલ મૂકવાનો, તો અહીંયા ઓનેસ્ટ છે, ભલે એચથી શરૂઆત થાય છે, પણ આપણે શીખી ગયા હતા એમ ઉચ્ચારણની શરૂઆત અથી થાય છે, ઓનેસ્ટ, ઓ, માટે આર્ટિકલ કયો લાગશે? એન્ડ ધેટ જેન્ટલમેન ઇઝ અમેરિકન, મતલબ પેલા સદગૃહસ્થ અમેરિકન છે, તો અહીંયા પણ વાત ઇન્ડેફિનેટ આર્ટિકલ, એક વચન, અમેરિકન, સ્વરથી શરૂઆત, માટે આર્ટિકલ કયો મૂકી દેશું? એન. ડેશ ડોગ ઇઝ ડેશ ફેથફુલ, અહીંયા શક્યતા છે ભૂલ થઈ હોય, કારણ કે તમે જાતિવાચક સંજ્ઞા ડોગની પૂર્વે તો બરોબર છે કે ધ જ મૂક્યો હશે, પણ ફેથફુલ જે છે એ માત્ર વિશેષણ છે, માત્ર વિશેષણની પૂર્વે કોઈ આર્ટિકલ મૂકવાનો થતો નથી। જો અહીંયા એનિમલ હોત તો આર્ટિકલ લાગુ પડત, તો મેં તમને સૂચના આપેલી એમ જ્યાં લાગુ ન પડે ત્યાં આપણે ચોકડી કરવાની હતી, તો અહીંયા ચોકડી કરેલ હોવી જોઈએ, પણ વાક્ય આ રીતે બની શકત, ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ, જેમ આગળ હતું ને, રામુ ઇઝ એન ઓનેસ્ટ સર્વન્ટ, તો અહીંયા પણ
માત્ર ઓનેસ્ટ હોત તો કોઈ આર્ટિકલ લાગત નહીં, પણ સર્વન્ટ સંજ્ઞા જોડાયેલી હતી. અહીંયા એ રીતે કોઈ નામ જોડાયેલું નથી, માટે કોઈ આર્ટિકલ લગાડશો નહીં. દસમું વાક્ય, હી રિટર્ન્ડ આફ્ટર ડેશ અવર. તો અહીંયા પણ પેલો અક્ષર ભલે વ્યંજન છે, પણ શરૂઆત શેનાથી થાય છે? સ્વરથી. હવર નથી બોલતા, અવર બોલીએ છીએ, માટે આર્ટિકલ કયો લગાડશું? એન. ડેશ સાગર સમ્રાટ ઇઝ એન ઓઇલ ફાઇન્ડિંગ શિપ. તો શિપ જહાજોના નામની પૂર્વે, પણ આપણે શીખી ગયા હતા ને આર્ટિકલ ઢ લગાડવાનો થાય છે, જેમ આપણે ટાઇટેનિકનું ઉદાહરણ લખ્યું હતું. તો અહીંયા પણ એવું જ, એક વિશાળ ખનિજ તેલ સંશોધન માટે વપરાતા જહાજની વાત છે, માટે કયો આર્ટિકલ લગાડશો? ધ. ધેર ઇઝ ડેશ ટેમ્પલ ઓન ધ બેન્ક ઓફ ડેશ નર્મદા. તો નર્મદાના કિનારે આવેલા મંદિરોમાંના એક મંદિરની વાત છે, એટલે ધેર ઇઝ અ ટેમ્પલ ઓન ધ બેન્ક ઓફ. પણ આપણે શીખી ગયા હતા એમ પ્રસિદ્ધ નદીઓના નામની પૂર્વે આર્ટિકલ કયો લેવાનો થાય છે? ધ. માટે અહીંયા આપણે નર્મદા પૂર્વે આર્ટિકલ મૂકી દીધો છે ધ. ડેશ કુરાન ઇઝ અ હોલી બુક ઓફ ડેશ મુસ્લિમ્સ. આપણા આપણા ઉદાહરણોમાં આવી ગયું હતું ટોપિક શીખતા હતા ત્યારે, ધાર્મિક ગ્રંથોના નામની પૂર્વે આર્ટિકલ ધ. એ જ રીતે જુદી જુદી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન બરાબર ને, એ પ્રજાઓના નામની પૂર્વે પણ, જાતિઓના નામની પૂર્વે પણ આર્ટિકલ ધ. અહીંયા પણ નોંધ કરજો, અહીંયા ટી કેપિટલ કર્યો છે, કારણ કે ઇટ ઇઝ ધ બિગનિંગ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યની શરૂઆત છે, જ્યારે અહીંયા વાક્યની શરૂઆત નથી, માટે કેપિટલ કરવા પણ રહેતું નથી. તો આવી ભૂલો પણ જોજો. ડેશ વર્કર્સ ફોર્મ્ડ ડેશ યુનિયન, મતલબ કામદારોએ એક સંગઠન બનાવ્યું. તો કામદારો વધારે છે પણ નિશ્ચિત છે, અને તેઓનું એક સંગઠન બન્યું છે. તો બંને ઉપરથી હવે તમે નક્કી કરી શકાય છો કે બહુવચનમાં નિશ્ચિત કામદારોની વાત છે એટલે ધ, અને એક સંગઠન બનાવ્યું છે માટે એક વચન પૂર્વે એ. એન શું કામ નહીં, એ સમજાઈ ગયું હશે. યુનિયન ય એ વ્યંજન, વ્યંજનથી ઉચ્ચારણની શરૂઆત છે, માટે આર્ટિકલ એ. ડેશ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન. તો પેન તો ઘણી બધી હોય, પણ અહીંયા નિશ્ચિત પેનની વાત છે, ટેબલ પરની પેન, માટે ડેફિનેટ આર્ટિકલ ધ. ધ પેન ઓન ધ ટેબલ ઇઝ માઇન. ડેશ નર્મદા ઇઝ ફૂલ ઓફ વોટર. એ તો તમને ખ્યાલ જ છે, નદીઓના નામની પૂર્વે આર્ટિકલ ધ. કેન સાયન્ટિસ્ટ્સ મેક ડેશ આર્ટિફિશિયલ સન. તો અહીંયા જુઓ આર્ટિફિશિયલ સનની વાત છે, કૃત્રિમ સૂર્ય. કૃત્રિમ સૂર્ય આપણે અજોડ પદાર્થ તરીકે નથી લઈ શકતા બરાબર ને, પ્રકૃતિનો સૂર્ય એકમાત્ર છે, અજોડ છે, એટલે એની પૂર્વે ધ. પણ અહીંયા આપણે વચ્ચે છાપામાં વાંચતા હતા ને, ચીન દ્વારા આ રીતે પ્રયોગ થતો હતો કૃત્રિમ સૂર્ય બનાવવાનો, તો એવા કૃત્રિમ સૂર્ય જે છે એને અજોડ પદાર્થ તરીકે ન લઈ શકીએ. એ મે બી પોસિબલ ભવિષ્યમાં સંખ્યાબંધ પણ બની શકે, એટલે એને અનિશ્ચિતતામાંથી એકની વાત છે. એટલે કયો આર્ટિકલ લેશો? ઇનડેફિનેટ એ અથવા એન. હવે એ અથવા એનમાંથી આર્ટિફિશિયલને અનુરૂપ, તો આર્ટિફિશિયલની શરૂઆત આથી થાય છે, અને આ એ સ્વર છે, સ્વરથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ કયો એમાંથી આવશે? એન. ઇટ ઇઝ ડેશ વન સાઇડેડ વ્યૂ. આ એક તરફી દ્રષ્ટિકોણ છે. તો વન સાઇડેડ, તો વન ભલે પેલો અક્ષર ઓ છે, પણ ઉચ્ચારણની શરૂઆત વનના વથી થઈ, અને વ એ શું છે? વ્યંજન છે, માટે કયો આર્ટિકલ મૂકશું? એ. વિચ ઇઝ ડેશ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. આગળ આવી ગયા ને આવા ઉદાહરણો, સુપરલેટિવ ડિગ્રીમાં કયો આર્ટિકલ લેવાનો થાય છે આપણે? ધ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ઇન્ડિયા. ભારતની સૌથી લાંબી નદી કઈ છે?
डेस सीलिंग ऑफ दिस रूम इज वेरी हाई। तो અહીંયા પણ ઓફ આપણે ચર્ચા કરી હતી, આગળના લેક્ચર્સ ચેક કરજો। તો પોઝેસિવ કે સંબંધક વિભક્તિમાં જ્યારે વાત આવે ઓફની ત્યારે નિશ્ચિતતા આવી જાય છે। નિશ્ચિતતા આવી જાય છે એટલે કોઈ ચોક્કસ રૂમની છતની વાત થાય છે, બરાબર ને? એટલે નિશ્ચિત થઈ ગયું છે એટલે ડેફિનેટ આર્ટિકલ કયો લઈ લેશું? ધ સીલિંગ ઓફ ધીસ રૂમ ઇઝ વેરી હાઈ। આઈ ટ્રાવેલ્ડ બાય ડેશ એસટી બસ। જો આ બધા ઉદાહરણો ખાસ યાદ રાખો, અહીંયા પહેલો અક્ષર ભલે એસ છે પણ ઉચ્ચારણની શરૂઆત એ, બરાબર ને? એસ મતલબ એ, અને એ છે એ શું છે? સ્વર છે। તો સ્વરથી ઉચ્ચારણની શરૂઆત થતી હોય તો આર્ટિકલ કયો મૂકવાનો થાય છે? એન। આયરન ઇઝ ડેશ યુઝફુલ મેટલ। તો લોખંડ એક ઉપયોગી ધાતુ છે। તો યુઝફુલ યુ અને યુ એટલે વ્યંજન, વ્યંજન એટલે આર્ટિકલ એ। ત્રેવીસમું ઉદાહરણ જુઓ, ડેશ ગંગા ઇઝ અ સેક્રેટ રિવર, મતલબ ગંગા પવિત્ર નદી છે। તો આવા ઉદાહરણો આપણને ઘણા મળી ગયા છે। વિશ્વવિખ્યાત નદીઓના નામની પૂર્વે પણ આર્ટિકલ કયો લેવાનો થતો હતો? ધ। ગુજરાતી ઇઝ ડેશ ઇઝી લેંગ્વેજ ટુ લર્ન। તો અહીંયા ઇઝી, ગુજરાતી એક ભણવામાં સહેલી ભાષા છે, બરાબર ને? તો ઇઝીને અનુરૂપ ઈ, અને ઈ એટલે સ્વર, અને સ્વર એટલે આર્ટિકલ એન। હેવ યુ રેડ ડેશ રામાયણ। તો આપણે જેમ કુરાનનું ઉદાહરણ હતું એ જ રીતે પવિત્ર ધાર્મિક ગ્રંથોના નામની પૂર્વે આર્ટિકલ કયો મૂકવાનો થાય છે? ધ। ડેશ આલ્પ્સ આર ડેશ હાઈએસ્ટ માઉન્ટેન્સ ઇન યુરોપ। તો આ પણ આપણે નિયમો આગળ લેક્ચર ચેક કરશો તો ચર્ચા કરી છે આપણે કે માત્ર પર્વત હોય તો એ કે એન અથવા આર્ટિકલની જરૂર જ નથી, વ્યક્તિવાચક સંજ્ઞા થઈ જાય છે। પણ પર્વતમાળા હોય, જેમ હિમાલયનું ઉદાહરણ લીધું હતું એ રીતે પર્વતમાળાનો ઉલ્લેખ હોય ત્યારે આર્ટિકલ કયો લેવાનો થતો હતો? ધ। તો ધ આલ્પ્સ આર, હવે આગળ પાછું જોશો તમે તો ત્યાં પણ હાઈએસ્ટ શબ્દ વાપરો છે। તો હાઈએસ્ટ આગળ તમે શીખી ગયા એમ શું છે? સુપરલેટિવ ડિગ્રી, અને સુપરલેટિવ ડિગ્રી પૂર્વે પણ આર્ટિકલ ધ। પણ હું અવારનવાર કહું છું એમ જુઓ, આ ભૂલ હોવી જોઈએ પણ અત્યારે ભલે હોય હવે ન થવી જોઈએ। ઘણા મોટે ભાગે હું પેપરોમાં જોઉં છું કેપિટલ સ્મોલ લેટર્સમાં ઓછું ધ્યાન આપો છો, આ વાક્યની શરૂઆત હતી એટલે કેપિટલ કર્યો છે, જ્યારે અહીંયા વચ્ચે છે એટલે કેપિટલ નથી કરેલો। તો આવી ભૂલો પણ અત્યારે કાઢજો અને સુધારજો, જેથી ભવિષ્યમાં આપણે સારો સ્કોર કરવો હોય તો આવી ઝીણી ઝીણી ભૂલો પણ સુધરી જવી જરૂરી છે। 27મું, ડેશ જાપાનીઝ આર ફોન્ડ ઓફ અરેન્જિંગ ફ્લાવર્સ, મતલબ જાપાનની જે પ્રજાની વાત છે, જેમ આપણે ઇન્ડિયન્સ છે અમેરિકન્સ છે એમ અહીંયા જાપાનની પ્રજાની વાત છે। તો આપણે શીખી ગયા હતા કે આ રીતે કોઈ પ્રજાની વાત થતી હોય ત્યારે એની પૂર્વે આર્ટિકલ ધ। હવે 28મું ઉદાહરણ, ન્યૂટન પુટ હિઝ વોચ ઇન્ટુ ધ પોટ ઇન્સ્ટેડ ઓફ એગ। તો ન્યૂટન પાસે વાસણમાં મૂકવા માટે બે વસ્તુઓ પડી છે, એક ઈંડુ છે અને એક પોતાની ઘડિયાળ છે। હવે એણે શું કર્યું છે? તો કે વાસણમાં ઈંડુ મૂકવાને બદલે ઘડિયાળ મૂકી, એવું આ વાક્ય કહેવા માગે છે આપણને। પણ બે નિશ્ચિત વસ્તુઓમાંથી જ એકની પસંદગી હતી, બરાબર ને? એટલે ન્યૂટન પુટ હિઝ વોચ ઇન્ટુ ધ પોટ ઇન્સ્ટેડ ઓફ ધ એગ, કોઈ પણ ઈંડાની વાત નથી,
આઈ બોટ એન એગ એવો અર્થ નથી લેવાનો અહીંયા. ડેશ સન શાઇન્સ બ્રાઇટલી, ડેશ સન શાઇન્સ બ્રાઇટલી, સૂર્ય તેજસ્વી રીતે ઝળહળે છે, બરાબર ને? તો આપણે શીખી ગયા છીએ બ્રહ્માંડના અજોડ પદાર્થોની પૂર્વે આર્ટિકલ કયો મૂકવામાં આવે છે? ધ. હી બોટ ડેશ એપલ એન્ડ ડેશ વોટરમેલન. તો હમણાં જે વાત કરી હતી આપણે, એવું જ આવ્યું કે અનેક સફરજનો ફ્રૂટની દુકાનમાં છે, એમાંથી એક સફરજન ખરીદ્યું છે, અને એવી જ રીતે અનેક તરબૂચોમાંનું એક તરબૂચ ખરીદ્યું છે. એટલે અનિશ્ચિતતા, મતલબ આર્ટિકલ એ કે એન, એપલની શરૂઆત સ્વરથી હતી માટે આર્ટિકલ એન, અને વોટરમેલનમાં વથી શરૂઆત છે મતલબ વ્યંજનથી માટે આર્ટિકલ એ મૂકી દીધો છે. લેટ્સ ડિસ્કસ ડેશ મેટર સિરિયસલી. ચાલો આપણે બાબતની ગંભીરતાથી ચર્ચા કરીએ. મતલબ અહીંયા કોઈ અનિશ્ચિત બાબત ન જ હોવી જોઈએ, કોઈ ચોક્કસ બાબતની ગંભીરતાથી ચર્ચા કરવી છે. મતલબ નિશ્ચિતતાની વાત છે, અને નિશ્ચિતતાની વાત છે માટે આર્ટિકલ કયો મૂકશું? ધ. આઈ બોટ ડેશ હોર્સ ડેશ ઓક્સ એન્ડ ડેશ બફેલો. મતલબ મેં ઘોડો, બળદ અને ભેંસ ખરીદ્યા. એક વચન જ છે અને અનિશ્ચિત આર્ટિકલ છે, એટલે એક વચનમાં હોર્સને અનુરૂપ એ. હવે ઓક્ષ છે, એની શરૂઆત ક્યાંથી થાય છે? ઓ. ઓ એટલે સ્વર, અને સ્વરથી શરૂઆત થતી હોય તો આર્ટિકલ એન. એવી જ રીતે બફેલોમાં બ, અને બ એટલે વ્યંજન, વ્યંજનથી શરૂઆત થાય છે માટે આર્ટિકલ એ. ઇફ યુ સી હિમ ગીવ હિમ ડેશ મેસેજ. જો તે તમને મળે તો તમે એને સંદેશો આપી દેજો. મતલબ કોઈ ચોક્કસ સંદેશો આપવાની વાત થવી જોઈએ, આડેધડ કોઈ પણ અસંખ્ય સંદેશાઓમાંના એક સંદેશા જેવી વાત નથી, એવું આપણે આ વાક્ય પરથી સમજી શકવા જોઈએ. તો નિશ્ચિતતાની વાત આવે એટલે આર્ટિકલ કયો મૂકવાનો થશે? ધ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ડેશ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી. તો મોસ્ટ, મચ મોર અને મોસ્ટ, પોઝિટિવમાં મચ, કમ્પેરેટિવમાં મોર અને સુપરલેટિવમાં મોસ્ટ, મતલબ શ્રેષ્ઠતાની વાત છે. તો ભારત જે છે એ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રી, મતલબ ઔદ્યોગિક ક્ષેત્રે સૌથી વધારે પ્રાધાન્ય ધરાવતા દેશોમાંનું એક છે, એટલે એની સર્વોપરિતા બતાડે છે. અને સર્વોપરિતાની વાત આવે, સુપરલેટિવ ડિગ્રી આવે, ત્યારે કયો આર્ટિકલ મૂકવાનો થતો તો? ધ. હી ઇઝ ડેશ ઓનરેબલ મેન. તો અહીંયા પણ ધ્યાન રાખો, ભલે પેલો અક્ષર એચ છે પણ ઉચ્ચારણની શરૂઆત ઓથી થાય છે, અને ઓ એટલે સ્વર, અને સ્વર એટલે આર્ટિકલ કયો મૂકશો? એન. તે એક સન્માનનીય વ્યક્તિ છે. હી ઇઝ એન ઓનરેબલ મેન. તો આ રીતે આપણા આ 35 ગુણની જે ટેસ્ટ હતી, એ ટેસ્ટનું અહીંયા સોલ્યુશન આપણે શીખ્યા. સારા અક્ષરે તમારી ફેરબુકમાં સાચા જવાબો સાથે નોંધ લખી લેજો, અને આગળ પાછી સમયાંતરે આપણે આવી ટેસ્ટ લેતા રહેશું. પણ અહીંયા થોડું આપણને જોવા મળ્યું ને, આર્ટિકલ છે એની સાથે કેપિટલનો મુદ્દો પણ થોડો લેખન કૌશલ્યમાં મહત્ત્વનો બની જાય છે. એટલે કેપિટલ છે, પછી આ વિરામચિહ્નો છે, બરાબર ને? જ્યારે આપણો સ્કોર બહુ ઊંચો હોય ત્યારે આવી ઝીણી ઝીણી ભૂલોના માર્ક્સ ન કપાય એ જોવું પણ બહુ અગત્યનું હોય છે. તો આજે આપણે નવા લેક્ચરમાં એ મુદ્દાઓની પણ ચર્ચા કરશું. તો આ મુદ્દામાં હજી કોઈને કંઈ ડાઉટ ફેરી હોય તો વોટ્સએપ પર લખીને મોકલી આપજો, અને આને વ્યવસ્થિત નોંધ તૈયાર કરી લેજો. આની હું તમને પેલી ફોટોકોપી પણ મોકલી દઈશ આન્સર શીટની, અને લેક્ચરનું 2-3 વખત રિવિઝન પણ કરી લેજો. અસ્તુ, આવજો. થેન્ક યુ.